21 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો થઈ રહ્યો છે પ્રારંભ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે કોરોના મહામારીને લઈને અમુક પાબંદીઓ લગાવવામાં આવી છે. શ્રાવણ માસમાં જગવિખ્યાત એવા સોમનાથ મંદિર કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દર્શન અને પૂજાના સમયમાં ફેરફાર સાથે દર્શનાર્થીઓ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની પરંપરા પાલખી યાત્રા રહેશે મુલતવી. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રહેશે બંધ. મહાદેવની ધ્વજા પૂજામાં માત્ર 5 લોકો જ રહી શકશે હાજર. ભગવાનની આરતી સમયે દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશ પર રહેશે પ્રતિબંધ. બહાર ગામના દર્શનાર્થીઓને ટ્રસ્ટીની વેબસાઇટ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ દર્શનાર્થે આવવા માટે અપીલ કરવામાં આવી છે. શ્રાવણ માસમાં પણ દર્શનનો સમય મર્યાદિત જ છે, જે વહેલી સવારે 6:30 થી 11:30 અને 12:30 થી 6:30 વાગ્યા સુધી જ ભગવાનના દ્વાર દર્શન માટે ખુલ્લા રહેશે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના મંદિર ખાતે દર્શનાર્થીઓનો ન છલકાય અને માનવ મહેરામાં ન ઉભરાય તે માટે આ નિયમ બનાવાયા છે. ગત વર્ષે શ્રાવણ માસમાં 22 લાખથી વધુ દર્શનાર્થીઓ કર્યા હતા ભોળાનાથના દર્શન, ત્યારે આ વર્ષે કેટલીક પાબંદીઓ પણ ફરમાવવામાં આવી. આ વખતે કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી અને સરકારશ્રીની જે અનલોક 1ની ગાઈડલાઈન આવી ત્યારે સોમનાથ મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યું. દર્શનનો સમય પણ નક્કી કરવામાં આવ્યો, 6:30 થી 11:30, બપોરે 12:30 થી 6:30. ત્રણેય આરતીમાં યાત્રિકોને પ્રવેશ ન આપવો એ પણ નક્કી કરવામાં આવ્યું. એટલે શ્રાવણ માસમાં પણ અત્યારે તો આ જ સમય પ્રમાણે અને વ્યવસ્થા પ્રમાણે દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને સરકારશ્રીની ગાઈડલાઈન અને માર્ગદર્શન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતના મંદિરમાં દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકો ધ્વજા પૂજા કે પૂજા કરાવે એમાં પણ 5થી વધારે માણસોને ભાગ ન લે એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય. જે બ્રાહ્મણો પણ પૂજાવિધિ કરવા માટે રોજે રોજ આવતા હોય છે એ લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને મંદિર પરિસરના જે સંકીર્તન હોલ છે એમાં જાપ અને પૂજાવિધિ કરશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યજ્ઞો કે જે પણ પૂજાવિધિ થતી હોય તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતની વ્યવસ્થા ગોઠવીને જ પૂજાવિધિ કરવામાં આવશે. ખાસ કરીને ત્રણેય આરતીમાં યાત્રિકોને પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ જેમ જેમ સરકારશ્રીનું માર્ગદર્શન અને ગાઈડલાઈન હશે સંજોગો જોતા તે પ્રમાણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન જે અગાઉ સાંસ્કૃતિક અને શોભાયાત્રા જેવા જે કાર્યક્રમો કરવામાં આવતા હતા કે જેમાં પબ્લિક એકઠી થાય એવા કોઈ કાર્યક્રમો કરવામાં નહીં આવે. ખાસ કરીને જે પાલખી યાત્રા દર સોમવારે કરતા મંદિર પરિસરમાં એ પણ બંધ રાખવામાં આવશે. ખાસ કરીને લોકો ત્રણેય આરતીમાં પણ પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ મંદિરમાં જ્યાં એન્ટ્રી કરે ત્યારથી સેનિટાઈઝર ટનલમાંથી પાસ થઈ અને આરોગ્ય ખાતાના ડૉક્ટરોની ટીમ પણ મૂકવામાં આવેલી છે, જે રોજે રોજ ટેમ્પરેચર પણ અંદર જતા યાત્રિકોનું ચેક કરી અને ત્યારબાદ જ જવા દેવામાં આવશે. તેમજ લાઇનમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જ લોકો લાઇનમાં ચાલે અને દર્શન પણ એ રીતના જ કરે એવી વ્યવસ્થા અત્યારે હાલ જે ગોઠવવામાં આવી છે એ પ્રમાણે જ દર્શન થશે. જે લોકો ધ્વજા પૂજા કે જેવી પૂજા કરાવશે તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને એકસાથે 5થી વધારે માણસો આ પૂજાવિધિમાં ભાગ નહીં લઈ શકે. વિશેષમાં આરતીમાં જ્યારે યાત્રિકોનો પ્રવેશ નથી ત્યારે ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લાઈવ આરતી કરવામાં આવશે, જેમાં સોમનાથ યાત્રા એપના માધ્યમથી ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇન્સ્ટા તેમાં ટ્રસ્ટની વેબસાઇટ પરથી આરતી કરી શકાશે. જે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવનાર છે તે લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ઉપર દર્શન સ્લોટ માટેની લિંક મૂકવામાં આવે.